મિત્રો નમસ્કાર, જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 9/8/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજુ છે વાત કરવી છે રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કરતાં મેષ રાશિ, ઘરમાં સભ્યો સાથે આજે ઉગ્ર વાદ વિવાદ થવાની ચોક્કસ શક્યતાઓ છે. અન્ય કોઈ વિકાસથી પરેશાની અનુભવાય. વધુ પડતા નાણાં ખર્ચી સંભાળવું, મન ચિંતાગ્રસ્ત રહે. બપોર પછી પ્રેમીજનો વચ્ચે કોઈ વાદ વિવાદના કારણે મન દુઃખ થશે. યાત્રા પ્રવાસ ન કરવાની મારી સલાહ છે. વાત કરીશું વૃષભ રાશિની, તો વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આપ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. પ્રિય પાત્રના સહવાસથી મનમાં આનંદ રહેશે. સમાજમાં માન સન્માન સારું મળશે. પરંતુ બપોર પછી પરિવારમાં કલેશનું વાતાવરણ ઊભું ના થાય, ચોક્કસ તેની ધ્યાન રાખજો. વાત કરીશું મિથુન રાશિની, તો આજે સવારના ભાગમાં આપના મનમાં ક્રોધ વેશ આપવો જરૂરી છે. શારીરિક માનસિક બેચેનીનો અનુભવ થશે. નિરર્થક ધન ખર્ચ થાય. વિદ્યાર્થીઓનું ધાર્યું પરિણામ ના મળે. પરંતુ મધ્યાહન પછી બાદ સ્નેહી સંબંધીઓ સાથેની મુલાકાતના દિવસે આનંદ પ્રાપ્ત કરાવનાર રહેશે. મિત્રો વાત કરીશું કર્ક રાશિની, તો આજના દિવસે જીવનની અંદર આજનો દિવસ તમારા માટે ખુશાલી લઈને આવશે. આજે આપ વધારે પડતા આવક અને ખર્ચના લીધે તમે ખર્ચની અંદર ધ્યાન નહીં રાખો. આપની શારીરિક સુખાકારી જળવાય તે માટેનું ખાસ ધ્યાન રાખો. પરંતુ આજના દિવસે કુટુંબના સભ્યો સાથે ખટરાગ થવાની શક્યતાઓ છે, માટે મનોવૃત્તિમાં પરિવર્તન રાખી માત્ર ને માત્ર મન ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. વાત કરીશું સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોએ આજે આપે વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓ અને મન દુઃખ ના થાય એવો પ્રસંગ ના બને તેની ખાસ કાળજી રાખજો. આવકના પ્રમાણમાં વધારે ખર્ચ થશે, પણ ગેરસમજ આજના દિવસે નિવારણ કરવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે બેદરકારી ના રાખવી તે મારી યોગ્ય સલાહ છે. પરંતુ મધ્યાહન બાદ આપે આજના દિવસે સુધરતું જણાશે. નવા કાર્યની શરૂઆત સારી રહેશે. વાત કરીશું કન્યા રાશિની, આજના દિવસે આપ વિવિધ ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત કરશો. નોકરી વ્યવસાય ક્ષેત્રે પણ સારો લાભ પ્રાપ્ત થશે. સહકર્માચાર્ય પાસે સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. પ્રવાસ પર્યટન થાય, પરંતુ મધ્યાહન બાદ આપનું મન અનિશ્ચિતતામાં અટવાયેલું રહે. સગા સંબંધી સાથે અણબનાવનો પ્રસંગ ઉભો થાય. ક્રોધાવેશમાં સાથે કોઈ ઉગ્ર બોલાચાલી ના થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વાત કરીશું અહીંયા તુલા રાશિની, વર્તમાન સમયમાં નોકરી અને વ્યવસાયમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. હોદ્દામાં બઢતીના યોગ બને છે. માન મોભાની વૃદ્ધિ થાય. આવક વધે. પ્રિયપાત્ર અને મિત્રો સાથે મુલાકાત થાય. મનોહર પર્યટન સ્થળની મુલાકાત થાય. ચોક્કસ મનનું આરોગ્ય સારું રહે. ઉત્તમ લગ્ન સુખની પ્રાપ્તિ થાય. મિત્રો વાત કરીશું આગળ વૃશ્ચિક રાશિની, આજના દિવસે એકંદરે આપના માટે શુભ છે. ધાર્મિક કાર્યો, દેવદર્શનનો લાભ, કોઈ યાત્રા, ધાર્મિક સ્થળની મુલાકાત પણ સંભવિત કાર્યક્ષેત્રમાં થાય. વિદેશ ગમન માટે અનુકૂળ સંજોગો ઊભા થાય. નોકરીમાં ઉપરી અધિકારી સાથે કાયમી ખુશી પ્રાપ્ત કરશો. પરિવારમાં સભ્યો સાથે નિખાલસતા ચોક્કસ રહે. ચર્ચામાં આજના દિવસે વિચારણા થશે. મનમોભાની ધન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વાત કરીશું આજના દિવસે ધનરાશિની, તો ધનરાશિના જાતકોએ આજના દિવસે કોઈપણ કાર્યમાં શક્ય હોય તો નકારાત્મક ઉર્જા રાખવાની જરૂર નથી. કોઈ કાર્યને ન કરવાની વાત ના કરશો. આજે આપના મનમાં હતાશા અને શક્ય હોય તો ખરાબ ભાવ ઉત્પન્ન થતો હોય તો શાંત રહો. ગુસ્સાની બાબતમાં કંટ્રોલ રાખો. પરિવારના સભ્યો સાથે વધુ પડતા વાદ વિવાદમાં ના ઉતરો. પરંતુ મધ્યાહન બાદ આપની શારીરિક અને માનસિક હાલતમાં સુધારો જણાશે. પરિવારમાં પણ તંગ પરિસ્થિતિ હળવી બનશે. મિત્રોની મુલાકાતથી આનંદ થશે. ધાર્મિક સ્થળના પ્રવાસમાં વૃદ્ધિ થશે. ભાગ્ય વૃદ્ધિના પ્રસંગો સર્જાશે. ઈશ્વરનું નામ સ્મરણ કરી આધ્યાત્મિકતામાં આપને આગળ વેગ પ્રાપ્ત થશે. વાત કરીશું આજના દિવસે મકર રાશિની, આપના વર્તમાન દિવસમાં મિત્રો અને સ્વજનો સાથે ખૂબ આનંદથી પસાર કરવાનો છે. એસ આરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્તિઓમાં ભરપૂર આનંદ માણજો. ભાગીદારીમાં ફાયદો થશે. યાદગાર મુસાફરી થશે. વેપાર ધંધાના ક્ષેત્રમાં ધનલાભ પ્રાપ્ત થશે. પરંતુ મધ્યાહન બાદ આપને થોડી પ્રતિકૂળતા વધશે. શારીરિક અને માનસિક રીતે આપ સ્વસ્થ બનશો. મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. વાત કરીશું કુંભરાશિની, આજના સમયમાં સમગ્ર દિવસ આપણા માટે શુભદાયી અને ફળદાયી છે. ઓફિસમાં નોકરિયાતો માટે અનુકૂળ દિવસ છે. શારીરિક માનસિક રીતે સંપૂર્ણપણે આપ સ્વસ્થ રહેશો અને શક્ય હોય તો વ્યક્તિઓથી મુલાકાત આજના દિવસે વિશેષ રહેશે. પ્રિય પાત્ર સાથે આપ પ્રણય અને રોમાન્સમાં સફળતા પ્રાપ્ત કરશો. આપના
દિવસમાં આજના દિવસે સમગ્ર દિવસ મનોરંજનની પ્રવૃત્તિમાં પસાર થશે. મોજ શોખ અને મનોરંજનની પ્રવૃત્તિથી આપ ચોક્કસ રીતે ઉત્તમ રહેશો, દાંપત્ય સુખની પ્રાપ્તિ થશે. મિત્રો, વાત કરીશું મીન રાશિની. માનસિક અશાંતિ અને ઉદ્વેગ આપના મન ઉપર છવાયેલું રહેશે. કોઈ કારણોસર આપને અચિંતો ધન ખર્ચ પ્રાપ્ત થશે. પ્રિય પાત્ર જોડે મન દુઃખ કે અબુલા ના થાય તેની ચોક્કસ કાળજી રાખો. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરંતુ બપોર પછી આજના દિવસે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જણાશે. કાર્યમાં યશ કીર્તિ અને પરિવારજનો સાથે આરામથી સમય પસાર કરશો. નોકરિયાત વર્ગને આજના દિવસે નોકરીમાં સારું લાભ જણાશે. મિત્રો, આ જેડએસ ટીવીની ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. We'll be right back.